વાત હવે મહત્વપૂર્ણ મુદ્દાની પાર તાપી લિંકનો મુદ્દો દક્ષિણ ગુજરાતમાં જાણે કે મુખ્ય મુદ્દો બની ગયો છે। આ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ આદિવાસીઓની લાગણીઓને ઉશ્કેરતા હોવાનો ભાજપે આરોપ લગાવ્યો। નવસારીમાં નારી સંમેલન યોજાયું, જેમાં રાજ્યના મંત્રી નરેશ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વાંસદાથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર નિશાન સાધ્યું। પાર તાપી લિંક પ્રોજેક્ટને લઈને આનંદ પટેલે ભ્રમ ફેલાવી આદિવાસીઓને ઉશ્કેરતા હોવાના આરોપ સાથે નરેશ પટેલે આકરી ચેતવણી આપી। આનંદ પટેલને હું ચેતવવા માંગુ છું, ક્યાં સુધી અમારે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરશો તમે? ક્યાં સુધી તમે એને મજૂર રાખવા માંગો છો? ક્યાં સુધી એને આર્થિક રીતો ઉપર લાવવાની કોશિશ નહીં કરો? પણ આ ભારતનો ભાજપનો વિરોધ કરવાનો અધિકાર હોઈ શકે, પણ આદિવાસી ભાઈ બહેનો અન્યાય કરવાનો એને કોઈ અધિકાર નથી। ગેરમાર્ગે દોરીને એમના અધિકારને વંચિત રાખવાનો પ્રયત્ન ક્યારે કોઈ સાકી નહીં લેશે। ધારાસભ્યને કાન ખોલીને સાંભળી લે કે હવે આદિવાસી બહેનો અને ભાઈઓ જાગૃત થયા છે, તમારી ખોટી ભંભેણીથી કે ભંભેણીમાં આવવાના નથી। પારતાપી લિંક પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરમપુરમાં એક વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટના કારણે અનેક આદિવાસીઓ વિસ્થાપિત થઈ જશે। જો કે સરકારે આવા દાવાને નકારી કાઢ્યા છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। વડોદરામાં કોઈ અસામાજિક તત્વોએ ધાર્મિક સૌહાર્દ અને શાંતિ ડહોળાય એ પ્રકારની હરકત કરી વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના મુખ્ય દરવાજા નજીક ઈંડા અને દારૂ સહિતની વસ્તુઓ મૂકી જતા ભક્તોની લાગણી દુભાઈ છે। વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરના ગેટ પર કોઈ અસામાજિક તત્વો આ રીતે ઈંડા, ડુંગળી તથા દારૂની બોટલ ફેંકી જતા સંતો અને હરિભક્તોની લાગણી દુભાઈ છે। સ્વામિનારાયણ મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપી। વાડી વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું આ મંદિર આશરે 147 વર્ષ જૂનું છે। વારંવાર બનતો ફરી એક વાર બનાવ બન્યો છે। મંદિરના મુખ્ય દરવાજાની સામે કોઈ ત્રાહિત વ્યક્તિએ ઈંડા, ન ખાવાની વસ્તુઓ એ બધી મંદિરના ગેટ આગળ નાખી ધર્મ અમારા ધર્મ નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે। હિન્દુઓની લાગણી દુભાય, હિન્દુ મંદિરોને અને હરિભક્તોને ભજન ભક્તિમાં અને આવવા જવામાં કોઈ તકલીફો પડે એવું વિધર્મીય અવરનવર એવી પ્રવૃત્તિઓ કરતા હોય છે, એવી પ્રવૃત્તિઓનું એક આ ભાગ આજે બન્યો છે। વાડીસી સામને મંદિરના પૂર્વ મુખાદી જે દરવાજો છે એ દરવાજા ઉપર ઈંડા ઇત્યાદિ બધી જુદી જુદી અપક્ષ વસ્તુઓ નાખી અને હિન્દુ સમાજ અને રોડા સત્સંગ સમાજ અને હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાવવા માટેનું આજે દુષ્કૃત્ય કર્યું છે એ ખરેખર નિંદનીય છે, આવું ન થવું જોઈએ એવી અમે આજ શ્રી સરકાર અને પોલીસ તંત્રને ભલામણ કરીએ છીએ। સંતો અને હિન્દુ અગ્રણીઓએ આવી અભક્ષ્ય વસ્તુ ફેંકી જનારાને શોધીને તેની સામે પગલાં ભરવા માટે માંગ કરી છે। અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। સુરતમાં રેપ વિથ મર્ડર કેસમાં આજે સજાનું એલાન થઈ શકે છે। માતા અને બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા થઈ હતી। આરોપી હર્ષ સહાય ગુર્જરને કોર્ટે આજે સજા સંભળાવી શકે છે। 2018માં માતા અને બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી। 6 એપ્રિલ 2018ના દિવસે હત્યા કરી અને મૃતદેહ ઝાડીમાં ફેંકી દેવાયા હતા। પાંડેસરામાં માતા અને બાળકીને ઢોર માર મારીને હત્યા કરવામાં આવી હતી। તો સુરતમાં રેપ વિથ મર્ડર કેસમાં આજે સજાનું એલાન થઈ શકે છે। કોર્ટ આજે આરોપીને સજા સંભળાવી શકે છે। પાંડેસરામાં ઢોર માર મારીને અને માતા અને બાળકીની હત્યા કરવામાં આવી હતી, દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી, ત્યારે આ સમગ્ર મામલે કોર્ટમાં લગાતાર સુનાવણીનો દોર ચાલ્યો હતો, ત્યારે કોર્ટ આજે આરોપીઓને સજાનું એલાન કરી શકે છે, સજા સંભળાવી શકે છે। અને હવે વાત કરીશું કમોસમી માવઠાની। દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે। નવસારી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં ભેજયુક્ત વાતાવરણ છે જેના કારણે ઠંડક ફેલાઈ ગઈ છે। ગણદેવી, ચીખલી, વાંસદા સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલ
અસર જોવા મળી રહી છે। વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં એક ચિંતા પણ વ્યાપી ગઈ છે। કેરીના પાકને નુકસાનની ખેડૂતોને ભીતિ છે। આવા પરથી મંજરીઓ કાળી પડવા સહિત ખરી પડવાની પણ શક્યતાઓ છે। તો દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે। નવસારી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે। ભેજયુક્ત વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા વધી છે। ભર ઉનાળે રાજ્યમાં માવઠું ત્રાટકવાની સંભાવના છે। આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે। આજે નર્મદા, તાપી અને ડાંગમાં માવઠાની આગાહી છે। મંગળવારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે। તો મંગળવારે પંચમહાલ, દાહોદ, ખેડા, વડોદરામાં પણ માવઠાની આગાહી છે। નર્મદા, તાપી, ડાંગમાં માવઠાની આગાહી કરાઈ છે। જો બુધવારની વાત કરીએ તો બુધવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આશંકા છે। કાપણી કરાયેલા રવિ પાકમાં નુકસાનની આશંકા છે। જણસી ભરીને માર્કેટ યાર્ડ જતા ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે। તો કમોસમી વરસાદને લઈને બનાસકાંઠાની જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। ગંજ બજારોમાં પડેલી અનાજની બોરીઓ સુરક્ષિત જગ્યાએ ખસેડવા બજાર સમિતિઓને જાણકારી આપવામાં આવી છે। અનાજ પરિવહન દરમિયાન પણ સાવચેતી રાખવાની સૂચના અપાઈ છે। ખેતીવાડી વિભાગને સાવચેતીના પગલાં ભરવા માટેની સૂચના આપવામાં આવી છે। બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર દ્વારા આ સૂચના જારી કરાઈ છે। માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। આ 4 તસવીરો જુઓ। કમોસમી વરસાદને પગલે રવિ અને ઉનાળુ પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે, તો કેરીના પાકને પણ નુકસાન થાય તેવી શક્યતા છે। હાલમાં માર્કેટિંગ યાર્ડમાં જે જણસીઓ ખુલ્લામાં પડેલી છે એ પલળી જવાનો પણ ભય વ્યાપી ગયો છે। એક તરફ કમોસમી વરસાદનો ડર અને બીજી તરફ ઘાસચારાની તંગીથી પશુપાલકોના માથે મુશ્કેલીના વાદળો ઘેરાયેલા છે। બનાસકાંઠા જિલ્લામાં સરહદીય વિસ્તારોમાં ઘાસચારાની તંગી અને ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ભાવ વધતા પશુપાલકોના પડતા ઉપર પાટું જેવો ઘાટ પડ્યો છે। બીજી તરફ સૂકા ઘાસચારામાં પણ ભેળસેળ થતી હોવાના પશુપાલકો આક્ષેપો લગાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં પશુપાલન વ્યવસાયમાં જોડાયેલા અનેક નાના મોટા પશુપાલકો હાલ લીલા ઘાસચારાની અછત અને સૂકા ઘાસચારાના વધુ ભાવના કારણે પશુઓ નિભાવવા મુશ્કેલ બની ગયા છે। દાંતીવાડા, ધાનેરા, લાખણી સહિતના જે તાલુકાઓ છે ત્યાં વેપારીઓ દ્વારા ઘાસ ડેપો બનાવીને સૂકો ઘાસચારો વેચવામાં આવી રહ્યો છે અને એમાં ભેળસેળ થતી હોવાની ખેડૂતોએ આશંકા પણ વ્યક્ત કરી છે। ગત વર્ષે સૂકા ઘાસચારાની જો વાત કરીએ તો તેનો ભાવ 8-10 રૂપિયાનો ભાવ હતો સૂકા ઘાસચારામાં, અને ચાલુ વર્ષે આ ભાવ વધારો થતાં 12-16 રૂપિયા કિલો દીઠ થઈ ગયો છે। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા ઘાસચારાનો ડેપો ઉભો કરી ખેડૂતો સુધી સૂકો ઘાસચારો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે। ઊંટ જઈ કરતા જઈ સીઝન કરતા ઊંટ ભાવ બહુ તેજી છે, 1500-1600 રૂપિયા બજાર થઈ ગઈ, તો ખેડૂત શું ભાવ માલ લઈ શકે? ચોરાને સાચવું કઈ રીતે? ચોરાને ખબર આપવું તો ખરું ને? અને માલ આવે છે પંજાબથી આવે, રાજસ્થાનથી આવે છે, ગુજરાતનો આવે, ગુજરાતમાં પાક ઓછો છે માલ, તું તો 15-16 રૂપિયે મોઘો ઘાસચારો લાવીને પોતાના પશુઓ જીવાડે છે, પરંતુ અમુક વેપારીઓ પૈસાની લાલચ માટે કરીને આ ઘાસચારાની અંદર માટી, નાની મોટી પથ્થરના ટુકડાઓ આવે છે। આ વર્ષે તેજી આવી છે, ગયા વર્ષે 9-10 હતા, આ વર્ષે 12-15 રૂપિયા ભાવ થઈ ગયો હતો। આ ઘાસચારો ક્યાંથી આવે છે? આ ગુજરાતમાંથી આવે, રાજસ્થાનથી આવે, આ વર્ષે રાજસ્થાન મેં ઘાસચારો સૂકો બહુ કમ માત્રામાં હતો, એને લીધે ગુજરાતથી ઘાસચારો મોંઘો આવ્યો છે। ઉદયપુર ખાતે FISS એસોસિએશન દ્વારા એન્યુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ મીટિંગમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી સહિતના વેપારીઓ હાજર રહ્યા, જેમાં જીરું, વરિયાળી, મેથી અને ધનિયાનું આગામી વર્ષે કેટલું ઉત્પાદન થશે તેનો ક્રોપ સર્વે રજૂ કરવામાં આવ્યો। ક્રોપ સર્વે દાંતીવાડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત, રાજસ્થાન જેવા વિસ્તારોમાં જઈને તૈયાર કરવામાં આવ્યો હતો। આ સર્વે પ્રમાણે ધાણાનો ક્રોપ આગામી દિવસોમાં ઓછો આવશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો અને આ વર્ષે મેથીની આવક સારી આવે તેવું અનુમાન છે। ખેડૂતોને આ સર્વે આગામી દિવસોમાં કેટલો માલ બજારમાં વેચવામાં આવે
તેના પરથી વેપાર ધંધો કરવામાં મદદરૂપ બને છે। બજાર ઉપર આની મોટી અસર આવી શકે નહીં, કેમ કે લોકોનો એક્સપેક્ટેશન મુજબ જ પ્લસ માઇનસ લગભગ લોકોની એક્સપેક્ટેશન મુજબની ધારણાઓ છે। જીરામાં 55 લાખ આસપાસ, ધાણામાં 72.5 લાખ આસપાસ અને વરિયારીમાં 12.5 લાખ આસપાસ ગુજરાત રાજસ્થાનનો પાક છે, જે લોકોને એસેપ્ટેબલ જ રહેશે। અમારી ફિશની 6th એન્યુઅલ ટ્રેડ મીટનું છેલ્લો દિવસ હતો અને આજે અમે જીરા, વરિયારી, ધાણા અને મેથીના ક્રોપના એસ્ટિમેટ લગાવ્યા છે। એમાં જોવા જતાં જીરાનો ક્રોપ ગઈ સાલની તુલનાએ 32 લાખ બોરી ઓછો આવે છે, ધાણાનો ક્રોપ 26 લાખ બોરી જેવો અંદાજિત ઓછો આવે છે, વરિયારીનો ક્રોપ લાસ્ટ યર જેટલો જ આવે છે, અંદાજિત 50,000 બોરી જેટલો ઓછો આવશે અને મેથીનો ક્રોપ લાસ્ટ યર કરતાં સારો આવે એવી ધારણા અમે વ્યક્ત કરી છે। આવો આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક